હેલો સ્ટુડન્ટ્સ આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સરસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી આજે આપણે ધોરણ બાર વિશે ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર સેવન પ્રત્યાવર્તી પ્રવાહમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું તો આજે કેટલાક ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોવાનું છે તો વન બાય વન એક એક ક્વેશ્ચન હું સોલ્વ કરું છું ક્વેશ્ચન રીડ કરું એટલે તમારે વિડીયો સ્ટોપ કરીને ક્વેશ્ચન સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે સોલ્યુશન થઈ ગયા બાદ વિડિયો સ્ટાર્ટ કરીને ચેક કરવાનું છે આન્સર રાઇટ છે કે રોંગ બરાબર તો ફસ્ટ ક્વેશ્ચન છે એક એસી પરિપથમાં તાક્ષણિક ઈએમએફ અને પ્રવાહ નીચે મુજબ આપી શકાય છે જેમાં તમને ઈ આપેલું છે હંડ્રેડ સાઈન થર્ટી બરાબર અને આઈ ઇક્વલ ટુ ટ્વેન્ટી સાઇન થર્ટી માઇનસ ફાઈ બાય ફોર એસીના એક આવર્તન એક સાયકલ માટે પરિપથ દ્વારા ઉપયોગમાં લીધેલ પાવર અને વોટલેસ પ્રવાહ અનુક્રમે ખાલી જગ્યા થશે બરાબર તો સમજો કે સૌથી પહેલાં તમારે મેળવવાનું છે પાવર તો પાવર માટે સૂત્ર શું આવશે પાવર માટે સૂત્ર આવશે વીએમ આઈએમ એમ ડિવાઈડ બાય ટુ ઇન્ટુ કોસ ફાઈ કોસ ફાઈ શું હતું પાવર ફેક્ટર ચલો વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આ વોલ્ટેજ છે પણ તેનું મહત્તમ મૂલ્ય અહીંયા હોય કેટલું છે સો બરાબર એટલે આ હંડ્રેડ ચલો આઈ એમ ટ્વેન્ટી એટલે ઇનટુ તમે કરશો ટ્વેન્ટી પ્રવાહનું મહત્તમ મૂલ્ય છેદમાં બે અને કોસ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો છે તો વોલ્ટેજ અને કળા પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે પિસ્તાલીસ ડિગ્રી એટલે અહીંયા આવશે કોસ ફોર્ટી ફાઈવ ડિગ્રી આ પાય બાય ફોર એટલે ફોર્ટી ફાઈવ થાય બરાબર રેડિયનમાં બોલો તો પાય બાય ફોર રેડિયન અને ડિગ્રીમાં બોલો તો પિસ્તાલીસ ડિગ્રી એટલે આ થયું એક હજાર અને ગુણાકારમાં વન અપોન રૂટ ટુ બરાબર ઓપ્શનમાં એક વખત ચેક કરી લઈએ હા આવી રીતે જ આ જ ફોર્મમાં આપેલું છે હજાર ભાગ્યા રૂટ ટુ વોટ ચલો આ એવરેજ પાવર આપણને મળી ગયો બરાબર હવે શું મેળવવાનું છે એ ચેક કરીએ તો હવે પૂછેલું છે વોટલેસ પ્રવાહ વોટલેસ પ્રવાહ એટલે શું એ સૌથી પહેલાં સમજવાની વસ્તુ છે બરાબર તો પહેલાં હું તમને એક નાનો એવો ડાયગ્રામ ડ્રો કરીને સમજાવું કે ધારો કે આ જે મેં બ્લેક કલરથી જે ડ્રો કરેલું છે એ વોલ્ટેજ છે અને આ પ્રવાહ છે અને બંને વચ્ચે ખૂણો છે પિસ્તાલીસ ડિગ્રી બરાબર એટલે સમજો કે આ વોલ્ટેજ આ પ્રવાહ બંને વચ્ચે ખૂણો બને છે પિસ્તાલીસ ડિગ્રી તો પ્રવાહના અહીંયા બે ઘટકો છે પ્રવાહના અહીંયા બે ઘટકો છે કયા કયા બે ઘટકો છે એક આ બાજુનો ઘટક આવશે વોલ્ટેજની દિશામાંનો તો કે આઈ આ ખૂણો હતો એ ખરેખર ફાઈ છે અને ફાય બરાબર કેટલા ડિગ્રી આપેલું છે તમને પિસ્તાલીસ ડિગ્રી એટલે પહેલાં આપણે ખૂણા ફાઈના ફોર્મમાં લખીએ તો અહીંયા આવશે આઈ કોસ ફાઈ અને આ જે ઘટક આવશે એ ઘટક આવશે આઈ સાઈન ફાઈ વોટલેસનો મતલબ શું થાય એવો પ્રવાહનો ઘટક જેમાં વોટ નથી વોટ નથી મતલબ કે પાવર વપરાતો નથી અને પાવર ન વપરાય તેના માટેની કન્ડિશન શું હોય તો કે આમાં જો આ પદ તમારે ઝીરો કરવું હોય તો કોસ ફાઈ ઝીરો થવું જોઈએ કોસ ફાઈ માટે ફાઈ છે એ ફાઈ બાય ટુ એટલે કે નેવ ડિગ્રી થવું જોઈએ તો પ્રવાહના મેં બે ઘટક લઈ લીધા બે ઘટકમાંથી કયો ઘટક છે વોલ્ટેજ સાથે નેવ ડિગ્રી પર છે તો આ ઘટક બરાબર એટલે વોલ્ટેજથી જે લંબ ઘટક હોય વોલ્ટેજથી જે લંબ ઘટક હોય એ પ્રવાહના ઘટકને આપણે કહીશું વોટલેસ પ્રવાહ એટલે કે આ પ્રવાહ છે એ પાવરની ગણતરીમાં ભાગ લેવામાં આવશે નહીં બરાબર તો આપણે મેળવીએ વોટલેસ પ્રવાહ કયો છે તો કે આઈ સાઇન ફાઈ હવે આઈ સાઇન ફાયમાં આઈ શું હોય તો કે યાદ રાખજો આઈ છે આર એમ કિંમત હોય એટલે આરએમએસ આઈ આરએમએસ એમ એસ સાઇન ફાય કરવું પડે હવે આઈ આર એમ એસ ઇન ટુ સાઈન ફાય કરો છો તેમાં આઈએમ એમ ડિવાઈડ બાય રૂટુ કરી શકાય અને સાઈન ની જગ્યા પર પિસ્તાલીસ ડિગ્રી હવે આઈએમ કેટલું આપેલું છે પ્રવાહનું મહત્તમ મૂલ્ય તો કે વીસ તો વીસના છેદમાં રૂટ ટુ અને સાઈન ફોર્ટી ડિગ્રી એટલે વન અપોન આ રૂટ ટુ થઈ ગયા ટુ ટ્વેન્ટી ડિવાઈડ બાય ટુ એટલે ટેન એમ્પિયર બરાબર એટલે વોટલેસ પ્રવાહ આવશે દસ એમ્પિયર અને પાવર મળે છે થાઉઝન્ડ ડિવાઈડ બાય રૂટ ટુ ઇન્ટુ સોરી થાઉઝન્ડ ડિવાઈડ બાય રૂટ ટુ વોટ ઓકે તો ઓપ્શન આપણો બી રાઈટ છે આમાં બરાબર હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ એક ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ સમજજો ક્વેશ્ચન વ્યવસ્થિત સમજો એક ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ ટેન મિલી હેનરી છે એટલે એલ ઇક્વલ ટુ તમે કેટલું કરશો દસ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત હેનરી અવરોધ તમને આપેલો છે પાંચ ઓમ બેટરીના વોલ્ટેજ છે વીસ વોલ્ટ બરાબર ટી બરાબર અનંત અને ટી બરાબર ચાલીસ સેકન્ડ સમયે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર શોધો પહેલાં ટી બરાબર અનંત સમયે અને પછી ટી બરાબર ચાલીસ સેકન્ડ સમયે તમારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર શોધવાનો છે તો સૌથી પહેલાં ઇન્ડક્ટર માટે પ્રવાહનું સૂત્ર શું છે તો કે આઈ ઇક્વલ ટુ આઈ નોટ ઇન્ટુ વન માઇનસ ઈ રેસ્ટ ટુ માઇનસ ટી બાય ટો માઇનસ ટી બાય ટો હવે ટો કઈ રીતે મળે તો ટો મળે છે આર બાય એલની મદદથી સોરી એલ બાય આરની મદદથી ટો મને મળશે એલ બાય આરની મદદથી હવે એલ કેટલા છે દસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત અને છેદમાં આર કેટલા છે પાંચ એટલે ટો મને મળે છે બે ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત સેકન્ડ બરાબર સૌથી પહેલા લઉં હું અનંત સમય બરાબર તો શું મળશે અને પછી આપેલો સમય તે પહેલાં હું અહીંયા એક કિંમતો ખાલી મૂકી દઉં છું કે આઈ નોટ શું હોય તો કે ના છેદમાં આર મહત્તમ પ્રવાહ છે વી બાય આર જેટલો હોય વન માઇનસ ઈ ટુ પાવર માઇનસ ટી છેદમાં બે ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત કિંમતો મૂકી દઈએ ચલો વોલ્ટેજ કેટલો આપેલો છે વીસ વોલ્ટ અવરોધ કેટલો આપેલો છે પાંચ ઓમ એટલે અહીંયા ટ્વેન્ટી ડિવાઈડ બાય શું થશે ફાઇવ ઇન્ટુ વન માઇનસ ઈ ટુ પાવર માઇનસ ટી માઇનસ પાંચસો ટી થશે જુઓ દસની માઇનસ ત્રણ ઘાત ઉપર જશે એટલે દસની ત્રણ પ્લસ ત્રણ ઘાત એટલે કે હજાર ભાગ્યા બે પાંચસો આવશે ક્લિયર ઓકે તો આ થઈ ગયું ફોર ઇન્ટુ વન માઇનસ વન અપોન ઇની ફાઈવ હંડ્રેડ ટી ઘાત થશે બરાબર હવે એક વખત તમે લઈ લો ટી બરાબર અનંત સમય એટલે આ મૂલ્ય અનંત થઈ ગયું એકના છેદમાં અનંત એટલે આ મૂલ્ય ઝીરો થઈ ગયું અને એ મૂલ્ય ઝીરો થઈ ગયું તો પ્રવાહ તમને મળી ગયો સીધો ચાર તો ત્યારે તમને પ્રવાહ મળે છે આઈ વન બરાબર ફોર એમ્પિયર સમજ પડી પછી તમે લેશો ટી બરાબર ચાલીસ સેકન્ડ સમયે

દસ હજાર પણ નહીં હજુ ચાર એટલે વીસ હજાર ઘાત થશે ખરેખર તો એટલે અહીંયા ઘાત થઈ જશે વીસ હજાર બરાબર એટલે આ રીતે તમને આઈ વન અને આઈ ટુની જો ગુણોત્તર જોઈતો હોય તો આ ફોર છે અને હું શું કહી શકું આઈ વન કહી શકું ઇન્ટુ વન માઇનસ જો અહીંયા આઈવન ઇક્વલ ટુ ફોર મળેલા જ છે તો હું ફોરને સીધો શું કહી દઉં છું

મોટી કિંમત આવશે બરાબર હવે આ મૂલ્ય છે ને ખૂબ જ સૂક્ષ્મ મળશે જુઓ કેમ કે એનું મૂલ્ય પણ ટુ પોઈન્ટ સેવન વન એઇટ હોય ખૂબ જ સૂક્ષ્મ મળશે એટલે નિયરલી ઇક્વલ ટુ વન જેવું થઈ જશે બરાબર નિયરલી ઇક્વલ ટુ વન એટલે વનની આસપાસ જે આન્સર હશે એ રાઈટ પણ હા બીજી વસ્તુ અહીંયા વન અપોન વન માઇનસ સમથિંગ છે એટલે નીચેનું મૂલ્ય છે વન કરતાં થોડું નાનું એટલે આ છે ને એક કરતાં થોડું વધારે મૂલ્ય મળશે બરાબર વનની નજીક પણ અને એક કરતાં થોડું વધારે પણ હોય તેવી કિંમત તમારે પસંદ કરવી પડશે બરાબર તો આ તો ઓછું મૂલ્ય છે નહીં ચાલે આ ત્રણમાંથી એકદમ નજીક કયું વન પોઈન્ટ ઝીરો સિક્સ બરાબર કેમ કે લગભગ આ શૂન્યની નજીક પહોંચી જાય છે એટલે વન ડિવાઈડ બાય તમારે કરવાનું થશે તો પણ ઝીરો પોઈન્ટ નાઇન 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 સમથિંગ જેવું થશે એટલે લગભગ ગુણોત્તર એકની નજીક હશે પણ એક કરતા સે જેવો મોટો હશે બરાબર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપેલ પરિપથ માટે ફિઝર ડાયાગ્રામ ખાલી જગ્યા છે સમજો આપેલ પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ ખાલી જગ્યા છે હવે આ બંને સેમાં છે સમાંતરમાં એટલે ફેઝર ડાયાગ્રામમાં તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે ખાલી કે જ્યારે પણ તમને એમ કહેવામાં આવે કે સમાંતર જોડાણ છે એટલે વોલ્ટેજ સમાન વોલ્ટેજને કોઈ એક અક્ષ પર બતાવી દો એટલે ધારો કે હું આ અક્ષ પર વોલ્ટેજ લઈ લઉં છું અવરોધ માટે વોલ્ટેજ ક્યાં હોય તો પ્રવાહની સાથે સાથે સોરી પ્રવાહ ક્યાં હોય તો કે વોલ્ટેજની સાથે સાથે એટલે આ પ્રવાહ થઈ ગયો ટૂંકમાં અવરોધનો પ્રવાહ અને વોલ્ટેજ એક જ જગ્યા પર હોય વોલ્ટેજ સૌથી પહેલાં ડ્રો કરવાનું કારણ એ કે સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય એટલે બંને માટે એક જ જગ્યા પર આવશે હવે પ્રવાહની સરખામણી કરવાની રહેશે ઇન્ડક્ટર માટે પ્રવાહ ક્યાં હોય તો પ્રવાહ વોલ્ટેજ કરતાં પાછળ હોય એટલે ઇન્ડક્ટરનો પ્રવાહ આવી રીતે આવશે વોલ્ટેજ કરતાં નાઇન્ટી ડિગ્રી પાછળ હવે જોઈ લો કે આન્સર કેવો મેચ થાય છે તો ઓપ્શન એ રાઇટ છે જુઓ અહીંયા તો આવી રીતે ફેઝર ડાયગ્રામ પૂછે તો પણ આવડવું જોઈએ હવે ધારો કે આમાં જ ક્વેશ્ચન એવો પૂછી લીધો કે અહીંયા ત્રણ એમ્પિયર છે અહીંયા ચાર એમ્પિયર છે તો કુલ પ્રવાહ કેટલો તો કુલ પ્રવાહ ત્રણને ચાર સાત ના કરી નાખતા કેમ કે આ બંને પ્રવાહ એકબીજાને લંબ છે એટલે કુલ પ્રવાહ માટે તમારે બંનેનું પરિણામી મૂલ્ય મેળવવું પડશે એટલે ત્રણનો વર્ગ એટલે નવ ચારનો વર્ગ સોળ એટલે આ પાંચ આન્સર આવશે તો કુલ પ્રવાહ અહીંયા પાંચ હશે બરાબર ક્લિયર છે ચલો તો આ ટાઈપના ક્વેશ્ચન એક્ઝામમાં આવે તો ધ્યાન રાખવું ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ આપેલ પરિપથ માટે વી બરાબર પાંચ વોલ્ટ વીએલ બરાબર ત્રણ વોલ્ટ આ કુલ પાંચ છે આ વીએલ ત્રણ છે તો વીઆર શું તો હવે અહીંયા પણ એવું જ છે કે અવરોધના વોલ્ટેજ અને ઇન્ડક્ટરના વોલ્ટેજ એકબીજાને લંબ હશે કેમ કે આ શ્રેણી જોડાણ છે શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન એટલે પ્રવાહ હું અહીંયા દર્શાવીશ અવરોધ માટે વોલ્ટેજ પ્રવાહની સાથે હોય અને ઇન્ડક્ટર માટે વોલ્ટેજ એ પ્રવાહ કરતા આગળ હોય તો ઇન્ડક્ટરના વોલ્ટેજ પ્રવાહ અવરોધના વોલ્ટેજ બંને એકબીજાને લંબ થઈ ગયા તો પછી ફાઇનલ તમે વી ઇક્વલ ટુ શું કરો તો કે અંડર રૂટ વીઆર સ્ક્વેર પ્લસ વીએલ સ્ક્વેર હવે વી તો તમને પાંચ આપેલા છે તો વર્ગમૂળમાં શું કરવું પડે વી આર સ્ક્વેર વીઆર કેટલા તો એ મેળવવાના છે વી એલ તો કે ત્રણ ત્રણનો વર્ગ નવ આ રીતે તમે વીઆર મેળવશો તો તમને ચાર વોલ્ટ મળી જશે બરાબર એટલે ઓપ્શન આવશે ડી ફોર વોલ્ટ ઓકે ચાલો અહીંયા સુધી ક્લિયર છે બધાને હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ તમને આપેલું છે આર સી શ્રેણી પરિપથ માટે બરાબર પરિપથ નીચે દર્શાવેલ છે અનુનાદની સ્થિતિમાં અનુક્રમે આવૃત્તિ અને પ્રવાહનો કંપ વિસ્તાર જણાવો આવૃત્તિ અને પ્રવાહનો કંપ વિસ્તાર જણાવો બરાબર ચલો આવૃત્તિને કઈ રીતે મેળવીશું અનુનાદ સ્થિતિમાં અનુનાદ સ્થિતિમાં આવૃત્તિ છે રેડિયન પર સેકન્ડમાં ઓપ્શન છે એટલે કોણી આવૃત્તિ મેળવવાની છે વન અપોન અંડર રૂટ એલ સી કરીને મેળવીશું તો વન અપોન અંડર રૂટ એલ એલ કેટલા છે આઠ મિલી હેનરી એટલે આઠ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત સી કેપેસિટન્સ તો કે વીસ ગુણ્યા દસની માઇનસ છ ઘાત એટલે બે ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાત કહી શકો અહીંયા હું લખી દઉં બે ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાત આઠ ગુણ્યા બે સોળ સોળનું વર્ગમૂળ ચાર દસની માઇનસ આઠ ઘાતનું વર્ગમૂળ દસની માઇનસ ચાર ઘાત બરાબર એટલે દસ હજાર ભાગ્યા ચાર કરો એટલે તમને પચીસો આન્સર આવું મળશે ટુ ફાઈવ ઝીરો ઝીરો રેડિયન પર સેકન્ડ ચલો આ ઓમેગા નોટ મળી ગયું હવે ટુ ફાઈવ ઝીરો ઝીરો તો પાછા ત્રણ ઓપ્શનમાં છે એટલે પ્રવાહનો કંપ વિસ્તાર મેળવવાનો થશે ચલો પ્રવાહનો કંપ વિસ્તાર અનુનાદની સ્થિતિમાં અનુનાદની સ્થિતિમાં સમજજો ઝેડનું સૂત્ર શું હોય તો ઝેડનું સૂત્ર હોય અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલ હોલ સ્ક્વેર તેમાં XC અને એક્સવેલ સરખા હોય અનુનાદની પરિસ્થિતિમાં XC XL સરખા હોય એટલે બની જશે આર સ્ક્વેર પ્લસ ઝીરો બંને સરખી કિંમતના છે એટલે કેન્સલ થઈને ઝીરો તો પછી ઝેડ બરાબર શું થઈ ગયું આર હવે ઝેડ બરાબર આર છે તો પછી પ્રવાહનું મહત્તમ મૂલ્ય શું હોય તો કે આ વીઆરએમએસ છે સમજો તો હું આઈએમ ઇક્વલ ટુ વીએમ બાય ઝેડ લખી શકું આઈએમ ઇક્વલ ટુ વીએમ ડિવાઈડ બાય ઝેડ વીએમ બરાબર શું લખાય રૂટ ટુ ઇન ટુ વીઆરએમએસ અને ઝેડની જગ્યાએ શું લખી શકાય આર તો રૂટ ટુ વીઆરએમએસ એટલે બસો વીસ અને છેદમાં આર એટલે ફોર્ટી ફોર બરાબર એટલે ફાઇવ રૂટ ટુ આન્સર આવશે ફાઈવ રૂટ ટુ એમ્પિયર પ્રવાહનું મહત્તમ મૂલ્ય બરાબર એટલે ઓપ્શન આવશે પચીસો રેડિયન પર સેકન્ડ અને ફાઇવ રૂટ ટુ એમ્પિયર ઓપ્શન એ રાઇટ છે ક્લિયર ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બરાબર આ છેલ્લો ક્વેશ્ચન છે આજનો તો ફટાફટ એક વખત જોઈ લો બસો ચાલીસ વોલ્ટના એસી મેઇન્સમાંથી મુખ્ય લાઇનના તારમાં ઝીરો પોઈન્ટ સાત એમ્પિયર પ્રવાહ પસાર થાય છે એટલે સમજજો આ બધું પ્રાઇમરી છેડા માટે થઈ ગયું તો વોલ્ટેજ પ્રાઇમરી છેડા માટે બસો ચાલીસ વૉલ્ટ પ્રવાહ પણ પ્રાઇમરી છેડામાં કેટલો ઝીરો પોઈન્ટ સાત એમ્પિયર એક ટ્રાન્સફોર્મરને ચોવીસ વોલ્ટ એકસો ચાલીસ વોટનો બલ્બ ચાલુ કરવા માટે વપરાય છે એટલે આઉટપુટ પાવર કેટલો હોવો જોઈએ તો કે એકસો ચાલીસ વોટ હોવો જોઈએ બરાબર અને વોલ્ટેજ કેટલો હોવો જોઈએ તો કે વીએસ સેકન્ડરીમાં વોલ્ટેજ મળવો જોઈએ ચોવીસ વોલ્ટ તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા શોધો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા શોધવાની છે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા બરાબર શું થાય તો કે આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર આઉટપુટ પાવર તમને સીધો જ આપી દીધો એકસો ચાલીસ ઇનપુટ પાવરમાં તમારે વીપીઆઈપી કરવું પડશે એટલે એકસો ચાલીસ છેદમાં વીપી ઝીરો પોઈન્ટ સાત અને બસો ચાલીસ પહેલું ઝીરો પોઈન્ટ સાત અને આ બસો ચાલીસ બરાબર એટલે આપણે કેલ્ક્યુલેશન કરી જોઈએ એકસો ચાલીસ ઝીરો અને બસો ચાલીસ વડે ભાગાકાર એટલે આ આવશે ઝીરો પોઈન્ટ એટ થ્રી થ્રી સો વડે ગુણાકાર કરો તો એટ થ્રી થ્રી હું લખી શકું એફિશિયન્સી મને મળી ગઈ પર્સન્ટેજમાં હવે તમને નોર્મલ કિંમતમાં પૂછી હોય તો એ રીતે આન્સર આપો પર્સન્ટેજમાં પૂછી હોય તો પછી એ રીતે આન્સર આપો જોઈ લઈએ આપણા ઓપ્શન તો ઓપ્શન છે તેમાં એટી થ્રી પોઈન્ટ થ્રી પર્સન્ટેજ આ ઓપ્શન સી છે એ રાઈટ છે ઓકે ચલો હજુ પણ આપણે નેક્સ્ટ વીકમાં આવા એસી સર્કિટને લગતા ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોવાનું છે બરાબર અને એક્સ્ટ્રા પ્રેક્ટિસ જે છે એ આપણે ચાલુ રાખવાની છે ઓકે ચલો અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ